गुड मॉर्निंग फ्रेंड्स, गया लेक्चर में आपणे ध रिवर એનો પહેલો પાર્ટ જોયો હતો, અડધી પોએમ આપણે જોઈ. આજે આપણે પાર્ટ ટુ એટલે કે બીજી જે અડધી પોએમ છે જોવાની છે. સૌથી પહેલાં આપણે એના સ્પેલિંગ જોઈએ અને ત્યાર પછી આપણે પોએમ ભણીએ. તો સ્પેલિંગની અંદર પહેલો સ્પેલિંગ છે બ્રિમિંગ. બ્રિમિંગ એટલે છલકતી. બ્રોડ એટલે પહોળી. ડીપ ઊંડી, આ બંને શબ્દ સહેલા છે. સ્ટીલ એટલે સ્થિર અથવા તો ગતિ વિનાનું. સ્ટીલના બે અર્થ થાય છે, એક સ્ટીલ એટલે હજી સુધી અને બીજો સ્ટીલ એટલે ગતિ વિનાનું અથવા તો શાંત. બંનેનો સ્પેલિંગ એક જ છે, ઉચ્ચાર પણ સરખા છે પણ અર્થ અલગ અલગ છે. સિમિંગ એટલે કે લાગે છે, આ વર્તમાન કૃદંતનો શબ્દ છે. ખાલી આપણે વિવન જોવું હોય તો સીમ થાય. સીમ એટલે લાગવું. આપણને કાવ્યની અંદર સીમિંગ વર્તમાન કૃદંત આપેલું છે. યેટ છતાં, યેટ કંજક્શન છે. મોશન એટલે કે ગતિમાં. ટેન્ડિંગ અમુક દિશામાં જવું. ઓનવર્ડ આગળની તરફ, આ બંને શબ્દ સાથે લેવાના છે. ટેન્ડિંગ ઓનવર્ડ એટલે કે અમુક દિશામાં આગળ જવું, આ રીતનો શબ્દ આવશે. મોર્ટલ એટલે કે માણસ. કાવ્યની અંદર મોર્ટલનું ગુજરાતી માણસ આપેલું છે, પણ જ્યારે સિનોનિમ્સ અને એન્ટોનિમ્સની વાત આવે, સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી શબ્દ અને એન્ટોનિમ્સ એટલે કે વિરોધાર્થી શબ્દ, ત્યારે મોર્ટલ શબ્દનો અર્થ સજીવ એવો થાય છે, જેનું વિરોધી થાય છે ઇમમોર્ટલ. ઇમમોર્ટલ એટલે નિર્જીવ. મરી ન શકે તેવું અને મોર્ટલ એટલે કે મરી શકે તેવું. સજીવ છે એ જન્મે છે અને મૃત્યુ પામે છે, જ્યારે ઇમમોર્ટલ એટલે કે જેને કોઈ દિવસ નાશ થતો નથી, જેનું કોઈ દિવસ મૃત્યુ થતું નથી, એવી વ્યક્તિ એટલે કે ઇમમોર્ટલ, અમર. પ્રાઇમ એટલે શ્રેષ્ઠ સમય. અહીંયા પ્રાઇમ એટલે ખાલી શ્રેષ્ઠ આવો અર્થ પણ થાય, પણ કાવ્યની માટે પ્રાઇમ એટલે શ્રેષ્ઠ સમય, પ્રાઇમ ટાઈમ આવો આપણને આવશે સેન્ટેન્સમાં, એટલે કે શ્રેષ્ઠ સમય. હેડલોંગ એકદમ ઉતાવળી અથવા વગર વિચાર્યો. ડેશ ધસી જવું. આગળના પાર્ટની અંદર રશ આવો શબ્દ આવેલો હતો. રશ એટલે પણ ધસી જવું અને ડેશ એટલે પણ ધસી જવું. હેથ એટલે હોવું. આ હેથ શબ્દ છે એ બ્રિટિશ ઇંગ્લિશનો શબ્દ છે. આપણે જે અંગ્રેજી શીખીએ છીએ એ ઇન્ડિયન ઇંગ્લિશ છે, જે ખૂબ સરળ છે. જ્યારે કાવ્યો આપણે શીખીએ છીએ ત્યારે કેટલાક શબ્દ છે એ બ્રિટિશ ઇંગ્લિશના આવે, જેનો અર્થ આપણા ઇંગ્લિશ કરતાં ખૂબ અલગ પડતો હોય છે. હેથ એટલે હોવું. સાઉન્ડ એટલે કે દોરી નાખીને દરિયાની ઊંડાઈ માપવી. આપણે સાઉન્ડ એટલે અવાજ આવો ગુજરાતી કરતા આવીએ છીએ, પણ કાવ્યની અંદર સાઉન્ડ શબ્દનો અર્થ શું થશે? દોરી નાખીને દરિયાની ઊંડાઈ માપવી અથવા દરિયાની ઊંડાઈ માપવી, આમ પણ ગુજરાતી થાય. સેલ દરિયાની મુસાફરી અથવા તો દરિયાનો પ્રવાસ. કોઈ પણ મુસાફરી છે તો એના અલગ અલગ સ્પેલિંગ આપેલા છે. આપણે એક દિવસ માટે જો પ્રવાસ કરીએ તો એને પિકનિક કહેવાય, અથવા તો વન ડે પિકનિક કહો તમે, પણ બેથી વધારે દિવસની જ્યારે પ્રવાસ હોય ત્યારે આપણે એને ટૂર કહીએ છીએ.
એ જ રીતે સેલ એટલે શું? તો કે જ્યારે દરિયામાં પ્રવાસ કરવાનો હોય ત્યારે સેલ એવો શબ્દ વાપરવામાં આવે. બસની અંદર મુસાફરી હોય તો એને ટ્રાવેલિંગ કહેવાય. આગળ આવી રીતે દરેક પ્રકારની મુસાફરી માટે અંગ્રેજીની અંદર અલગ અલગ શબ્દ આપેલા છે. પછી રાઉન્ડ એટલે કે પૂર્ણ કરવું અથવા સંપૂર્ણ કરવું. ઇટર્નિટી આ શબ્દ તમારા માટે નવો છે. ઇટર્નિટી એટલે અનંતકાળ સુધી અથવા તો નિરંતર. આ શબ્દ આઈએમપી રાખજો, આ તમને નિયરેસ્ટ મિનિંગની અંદર પૂછવામાં આવે છે. હવે આપણે બાકીની જે પોયમ છે પાર્ટ ટુ એ જોઈએ. રિવર રિવર બ્રિમિંગ રિવર. બ્રિમિંગ એટલે છલકતી, આપણે અહીંયા જોયું. આગળની અંદર પણ એક ખળખળ વહેતી આવો શબ્દ આવેલો હતો. નદીના વહેવાના ઘણા બધા શબ્દ તમને કાવ્યની અંદર આપેલા છે, જે તમારે કાવ્ય પૂરું થાય પછી એકત્રિત કરવાના છે. રિવર રિવર બ્રિમિંગ રિવર. નદી નદી છલકતી નદી. બ્રોડ એન્ડ ડીપ. નદીનો પ્રવાહ પહોળો છે અને ઊંડો છે. એન્ડ સ્ટીલ ઇઝ ટાઈમ. સ્ટીલ એટલે અહીંયા શું અર્થ લેવાનો છે? હજી સુધી કે સ્થિર. આપણને સ્પેલિંગમાં શું આપેલું છે? તો કે સ્ટીલ એટલે સ્થિર અથવા ગતિ વિનાનું. નદીનો પ્રવાહ છે એ પહોળો છે, ઊંડો છે અને સ્ટીલ ઇઝ ટાઈમ. ઇઝ એટલે ની જેમ, ટાઈમ એટલે સમય, અને સમયની જેમ સ્થિર છે. હવે નદી છે એના ઉદાહરણ દ્વારા એવું આપણને કહેવામાં આવ્યું છે કે હવે માણસ છે એ પરિપક્વ થઈ ગયો છે. જીવનની અંદર જે ઉછળકૂદ હતી, જે છીછરાપણું હતું, એ છીછરાપણું હવે નાશ થયું છે અને માણસ છે કેવો બની ગયો છે? તો કે બ્રોડ એન્ડ ડીપ એટલે માણસ સંપૂર્ણ રીતે પરિપક્વ બની ગયો છે. એને સમાજ કુટુંબ અને દુનિયાની અંદર કેવા કેવા બનાવ બને છે, કોની સાથે કેવું વર્તન કરવું છે, અથવા પોતાના ધ્યેય માટે એ ગંભીર બની જાય છે. એની અંદર જે ખોટી જીદ હોય, ખોટી ઈર્ષા હોય કે કોઈ બાબતની નેગેટિવિટી હોય તો આ વસ્તુ છે એના જીવનની અંદરથી દૂર થાય છે અને માણસ સમયની સાથે સ્થિર બને છે એટલે કે ધીર ગંભીર બને છે. અને આપણા માટે એક શબ્દ વાપરીએ કે હવે એ મેચ્યોર બની ગયો છે. ધોરણ 10ની અંદર હજી સામાન્ય છોકરમત હોય, પણ જ્યારે એ 12 પાસ કરીને 12 આવે છે ત્યારે એ વિદ્યાર્થી કે એ વિદ્યાર્થીની સંપૂર્ણ રીતે પોતાની જાતે એણે પરિપક્વતા પ્રાપ્ત કરી લીધી હોય. અને એ વ્યક્તિ છે કેવો બની ગયો હોય? તો કે સ્થિર બની ગયો હોય. સિમિંગ સ્ટીલ. સિમિંગ એટલે લાગે છે, સ્ટીલ એટલે સ્થિર. એ લાગે છે સ્થિર, યેટ છતાં સ્ટીલ ઇન મોશન. અહીંયા સ્ટીલનો અર્થ જુઓ, બંને લીટીની અંદર સ્ટીલ આપેલું છે પણ બંનેનો અર્થ અલગ અલગ થાય છે. અહીંયા સ્ટીલ એટલે આપણે શું લીધું? કે સ્થિર. અને અહીંયા શું લેવાનું છે? હજુ સુધી. એ લાગે છે સ્થિર તેમ છતાં મોશન એટલે હજી સુધી ગતિમાં છે. પોતે ઉતાવળાપણું છીછરાપણું છોડી દીધું છે પણ એના જીવનની અંદર પોતાનો ધ્યેય પ્રાપ્ત કરવા માટે એ હંમેશા કેવું રહે છે? તો કે ગતિમાન રહે છે. પોતાના ધ્યેય તરફ જવા માટેની પ્રક્રિયા માટે એ સતત ને સતત જાગૃત રહે છે. એટલે દેખાય છે સ્થિર પણ કેવી છે નદી? તો કે ગતિની અંદર. દરિયા અને નદી બંનેનું તમે ઉદાહરણ જોવો તો દરિયો છે એની અંદર ભરતી અને ઓટ આવે છે, જ્યારે નદી છે એ સ્થિર અવસ્થાની અંદર સતત ને સતત આગળ વધતી રહે છે. પણ કેવી રીતે? કોઈ પ્રકારની ઉછળકૂદ વગર. અને છેલ્લે એ ક્યાં પહોંચે છે? તો કે દરિયાને મળી જાય છે. ટેન્ડિંગ ઓનવર્ડ. ટેન્ડિંગ અમુક દિશામાં આગળ વધવું. ઓનવર્ડ એટલે આગળની તરફ. ટેન્ડિંગ ઓનવર્ડ અમુક દિશામાં આગળ વધે છે. ટુ ધ ઓશન. આખો ગુજરાતી ફરીથી કરીએ. અમુક દિશામાં આગળ વધી
અને દરિયા તરફ જાય છે. જસ્ટ લાઈક મોર્ટલ પ્રાઇમ, જસ્ટ લાઈક એટલે જાણે કે, મોર્ટલ એટલે માણસ અને પ્રાઇમ એટલે શ્રેષ્ઠ સમય. આ બંને લીટીની અંદર એવું સમજામાં આવ્યું છે કે હવે વ્યક્તિ સ્થિર બની ગયો છે અને ધીમે ધીમે આગળ વધે, ટેન્ડિંગ ઓનવર્ડ્સ, અમુક દિશામાં આગળ વધે અને એ દરિયાને મળે છે, એટલે પોતાની સફળતા પ્રાપ્ત કરે છે. જસ્ટ લાઈક મોર્ટલ ટાઈમ, જાણે કે માણસનો શ્રેષ્ઠ સમય આવી ગયો હોય એટલે પોતાની સફળતા અથવા પોતાના જીવનનું ધ્યેય એણે પ્રાપ્ત કરી લીધું હોય એ રીતે નદી છે એ દરિયાને મળે છે. આ નદીના ઉદાહરણ દ્વારા આપણને માણસની સફળતાનું નામ છે આપેલું છે કે માણસનો જ્યારે શ્રેષ્ઠ સમય આવી જાય ત્યારે પોતાના ધ્યેય સુધી કે પોતાના ગોલ સુધી સરળતાથી પહોંચી જાય છે અને સતત ને સતત આગળ વધવાના લીધે એ પોતાનું ધ્યેય પ્રાપ્ત કરે છે અને પોતાના સમયને એ શ્રેષ્ઠ બનાવે છે. જેવી રીતે નદી છે એ દરિયાને મળે છે એ રીતે માણસ પોતાના જીવનની અંદર પોતાના ધ્યેય તરફ સંપૂર્ણ રીતે પહોંચી જાય છે. રિવર રિવર હેડલોંગ રિવર, હેડલોંગ એટલે કે ઉતાવળી નદી, નદી ઉતાવળી નદી. નદીનો પ્રવાહ કેવો છે તો કે છલકતો છે, પછી ધીમે ધીમે આગળ વધતો છે. આની પહેલાંના લેક્ચરની અંદર પણ નદી માટે ઘણા બધા શબ્દ આપણે જોઈ ચૂક્યા છીએ. તો નદી, નદી ઉતાવળી નદી. ડાઉન યુ ડેશ ઇન ટુ ધ સી, ડાઉન નીચેની તરફ વહે છે, યુ ડેશ, ડેશ એટલે ધસી જવું, નીચેની તરફ ધસી જાય છે, ઇન ટુ ધ સી અને દરિયામાં પ્રવેશે છે, દરિયા તરફ આગળ વધે છે. સી ધેટ લાઈ નેવર સાઉન્ડેડ, આ બંને લીટી છે એની અંદર ભાષાંતર છે એ જેવું અહીંયા આપેલું છે એવું નથી થતું. ધેટ એટલે કે, સી દરિયો, એ દરિયો કે લાઈન એટલે સીમાં, એ દરિયો કે જેની સીમા નેવર ક્યારેય અને સાઉન્ડેડ એટલે સાઉન્ડેડનો અર્થ આપણે અહીંયા જોયો હતો ક્યારેય માપી શકાતી નથી. નદી છે એ દરિયાને મળે છે, એવો દરિયો કે જેની સીમા ક્યારેય પણ માપી શકાતી નથી, જેની ઊંડાઈ આપણે ક્યારેય પણ માપી શકતા નથી. તો જેને માપી ન શકાય એના માટેનો શબ્દ આપણને આપેલો છે અમાપ, એ દરિયો કે જેની ઊંડાઈ અમાપ છે, જેની સીમા અમાપ છે, જેની કોઈ સીમા છે નહીં. સી ધેટ સેલ, સેલ એટલે દરિયાઈ મુસાફરી કરવી, હેટ એટલે હોવું, નેવર એટલે ક્યારે અને રાઉન્ડેડ એટલે સંપૂર્ણ, એ દરિયો કે જેનો પ્રવાસ ક્યારેય પણ પૂર્ણ થતો નથી. લાઈક ઇટર્નિટી, જાણે કે ઇટર્નિટી એટલે નિરંતર અથવા અનંતકાળ સુધી. આ ફકરાની અંદર માણસના જીવન ચક્રની વાત કરેલી છે કે માણસ નિરંતર શું કરે છે તો કે જન્મે છે, મોટું થાય છે, યુવાન થાય છે, વૃદ્ધ થાય છે, મૃત્યુ પામે છે, ફરીથી એ જ આત્મા નવા જન્મ સાથે આ વિશ્વની અંદર આ પૃથ્વી ઉપર જન્મ લે છે. માણસનું જીવન કેવું છે તો કે નિરંતર છે. જન્મ અને મૃત્યુના અવસ્થા ચાર છે, કઈ મેં તમને કીધી છે કે આ કાવ્યની અંદર ચાર પેરેગ્રાફ છે તેની અંદર માનવીના એટલે કે મનુષ્યના ચાર અવસ્થાની વાત આપણે કરી લીધી અને સાથે સાથે એ ચક્ર, જીવન ચક્ર નિરંતર ચાલતું રહે છે. માણસ છે એ જન્મ અને મૃત્યુના
ચક્રની અંદર સતત ને સતત સલવાયેલો રહે છે, એને કોઈ જાતનો મોક્ષ પ્રાપ્ત થતો નથી. આ બની શકે ક્યારેક એ કોઈ જાતના ધર્મની અંદર સંપૂર્ણ રીતે પોતાનું જીવન સોંપી દે છે, પોતે ધર્મ તરફ આગળ વધે છે તો એને મોક્ષની પ્રાપ્તિ થાય છે કે પાછો એને જન્મ લેવો પડતો નથી. પણ આપણે બધા જ પામર મનુષ્ય કહેવાય, એટલે કે પાપે દિવસની અંદર આપણે ઘણા બધા નાના મોટા પાપ કરતા જઈશું, એટલે આપણો જીવનકાળ છે કેવો છે તો કે નિરંતર છે. આપણે આજે યુવાન છીએ, ગઈકાલે આવતીકાલે વૃદ્ધ થશું અને ફરીથી પાછા નાના બાળક સ્વરૂપે એક નવા જીવ નવા ઘરે આપણે જન્મ લેશું. તો આ ફકરાની અંદર એવું કીધું છે કે નદી એવા દરિયા સાથે મળે છે કે જેની ઊંડાઈ અમાપ છે, જેની કોઈ સીમા નથી. આપણો જીવનકાળ છે તો એની કોઈ સીમા નથી. આપણે એવું નક્કી નથી કરી શકતા કે હું 4 જન્મ લઈશ, 5 જન્મ લઈશ. એ બધું જ આપણા ઈશ્વરના હાથમાં છે કે આપણા પાપ અને આપણા પુણ્ય અને બંનેના લેખાજોખા સાથે આપણને નવો જન્મ પ્રાપ્ત થશે. કયા જન્મ કેવા અવતારની અંદર આપણે આવશું એ પણ આપણે પોતે નક્કી કરી શકતા નથી. ક્યારેય આપણને એવો વિચાર આવ્યો આપણે આપણા મમ્મી પપ્પા જાતે પસંદ કરી શકા છીએ કે ના મારે અલા ફલાણની ઘરે જન્મ લેવો છે, મારે તો આવા જ મમ્મી પપ્પા જોઈએ છે. તો આવો આપણે પોતે ચોઈસ કરી શકતા નથી. ભગવાન આપણા માટે, આપણા માતા પિતા, આપણા ભાઈ બહેન, આપણું કુટુંબ બધું જ નક્કી કરનાર એકમાત્ર ઈશ્વર જ હોય છે. સી દેટ સેલ નેવર રાઉન્ડેડ, એવો દરિયો કે જેનો પ્રવાસ ક્યારેય પણ પૂર્ણ થતો નથી. આપણે જન્મીએ છીએ, મૃત્યુ પામીએ છીએ, ફરીથી જન્મ લઈએ છીએ, ફરીથી મૃત્યુ પામીએ, નિરંતર આ પ્રક્રિયા છે એ સતત ને સતત પૃથ્વી ઉપર ચાલતી રહે છે. તો કાવ્યની અંદર આપણે 3 અવસ્થા જોઈ. સૌથી પહેલા નદી છે એ બાળકની જેમ છે, વિશ્વની અંદર કઈ ઘટના બને છે એ જોવે છે અને પોતાનું જીવન છે એક નાનું બાળક સંપૂર્ણ જોવાની કાર્ય કરે છે. પોતાનું જીવન છે એની અંદર ખૂબ બધો ઉત્સાહ આવેલો હોય છે. જ્યારે કિશોરાવસ્થામાં પ્રવેશે ત્યારે ખૂબ ઉછળકૂદ લાવે છે અને પોતાના ધ્યેય તરફ એ પરિપક્વ બને છે. પોતાનું ધ્યેય છે એ નક્કી કરે છે અને આ ધ્યેય તરફ આગળ વધવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ 3 ફકરામાં આપણે જોયું કે એ વ્યક્તિ છે એ મેચ્યોર બની જાય, એટલે કે પરિપક્વ બની જાય, પોતાનો ધ્યેય એણે પ્રાપ્ત કરી લીધો છે, એટલે કે નદી દરિયાને હવે મળી ગઈ છે. એનો સમય કેવો બની ગયો છે તો કે શ્રેષ્ઠ સમય. જીવનની અંદર એણે સફળતા પ્રાપ્ત કરી લીધી છે અને આ સફળતા પ્રાપ્ત કરી લીધા પછી એનો પ્રવાસ નિરંતર રહે છે. સતત એનો પ્રવાસ છે એ પ્રૌઢાવસ્થા તરફથી એ મૃત્યુ તરફ જાય છે અને ફરીથી પાછો એ બાળક બનીને અવતરે છે. તો ફરી એક વખત આપણાનું રિવિઝન જોઈ લઈએ. રિવર, રિવર, બ્રિમિંગ રિવર, નદી, નદી, છલકતી નદી, બ્રોડ એન્ડ ડીપ, પહોળી અને ઊંડી, માણસ બ્રોડ બની જાય છે, સંકુચિતતામાંથી બહાર આવે છે, ડીપ ઊંડો બને છે, કોઈ પણ ઘટના કે કોઈ પણ નિર્ણય માટે એ ડીપલી વિચાર કરી શકે છે. જનરલી 10માનું રિઝલ્ટ આવે એટલે એટલા બધા કન્ફ્યુઝનમાં હોય વિદ્યાર્થીઓ કે 50 જણાને પૂછશે, સાયન્સ રખાય, કોમર્સ રખાય, આર્ટ્સ રખાય, ડિપ્લોમા લેવાય, એન્જિનિયરિંગ કરાય, કેટલા બધાની સલાહ લેશે અને એવો ગૂંચવાડો એના જીવનની અંદર ભેગો થઈ જશે કે એને પોતાને જ ખબર નથી પડતી કે મારે શું લેવું, મારે કયા ફિલ્ડની અંદર જવું. તો આ પરિસ્થિતિ છે ખૂબ ગૂંચવણવાળી હોય છે. પણ જ્યારે એ 12 પાસ થઈ જાય ને તો જ્યારે 12માં પરીક્ષા હજી તો આપવાની વાર હોય ને ત્યાં સુધી એનો ધ્યેય નક્કી કરી લીધો હોય કે મારે કોલેજની અંદર આ વિષય રાખવો છે અને મારે આ વિષયની અંદર આગળ વધવું છે. જો એ નિર્ણય લેતા તમને આવડી જાય તો તમે પરિપક્વ, અને જો હજી પણ લેતા ન આવડે તો તમે હજી પરિપક્વ થયા નથી એમ માની શકાય. આગળ બ્રોડ એન્ડ ડીપ એટલે કે પહોળી અને ઊંડી, એન્ડ સ્ટીલ ઇઝ ટાઈમ, સમયની જેમ સ્થિર, સીમિંગ સ્ટીલ લાગે છે સ્થિર, યેટ છતાં સ્ટીલ ઇન મોશન, હજી સુધી ગતિમાં છે.
માણસ ધ્યેય પ્રાપ્ત કર્યા પછી અટકી જતો નથી, સતત ને સતત એ ધ્યેય ઉપર પોતાના કાર્યમાં એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ વિશ્વને આપે, દુનિયાને આપે, આવો એ સતત પ્રયત્ન કરતો રહે છે. ટૂંકમાં એક ધ્યેય પ્રાપ્ત કર્યા પછી શાંતિથી બેસી જતો નથી, સતત એની અંદર કંઈ નવું કરું, કંઈક કુટુંબને અથવા કંઈક મારા વિદ્યાર્થીઓને અથવા મારા ઓફિસના વ્યક્તિઓને હું નવું આપું, એના માટે સતત પ્રયત્ન કરતો રહે છે. ટેન્ડિંગ ઓનવર્ડ, આગળની તરફ, અમુક દિશામાં આગળ વધવું, એટલે કે દરિયા તરફ એ અમુક દિશામાં આગળ વધે છે. જસ્ટ લાઈક મોર્ટલ પ્રાઇમ, જાણે કે માણસનો શ્રેષ્ઠ સમય, શ્રેષ્ઠ સમયની અંદર માણસ પોતાના ધ્યેયને પ્રાપ્ત કરે છે, એમ નદી પોતાના શ્રેષ્ઠ સમયની અંદર દરિયાની અંદર જોડાય છે. રિવર રિવર, હેડલોંગ રિવર, નદી નદી, ઉતાવળી નદી. ડાઉન યોર ડેશ ઇન ટુ ધ સી, દરિયા તરફ આગળ ધસી જાય છે. સી ધેટ, એ દરિયો, કે અહીંયા આપણને એ દરિયો આવું આપેલું નથી, પણ આપણે ગુજરાતી કરવા માટે અમુક પ્રકારના શબ્દ છે આની અંદર આપેલા ન હોય, તેમ છતાં પણ આપણે જોડવા પડે જેથી કરીને આપણે કાવ્ય સારી રીતે સમજી શકીએ. એ દરિયો કે જેની સીમા, કે જેનો માર્ગ નેવર સાઉન્ડેડ, ક્યારેય પણ માપી શકાતો નથી. આમ પણ ગુજરાતી થાય અને એમ પણ થાય કે એ દરિયો કે જેની ઊંડાઈ અમાપ છે, અમાપ કયો કે માપી શકાય તેવી નથી, કયો બધું એક જ થાય, પણ ગુજરાતી આપણે આપણી રીતે યાદ રાખી શકીએ. એ દરિયો કે જેની ઊંડાઈ અમાપ છે. સી ધેટ, એ દરિયો કે સેલ હેથ નેવર રાઉન્ડેડ, સેલ કે જેની મુસાફરી નેવર ક્યારેય રાઉન્ડેડ સંપૂર્ણ થતી નથી, અહીંયા હેથ એટલે હોવું, તો જેની મુસાફરી કે જેનો પ્રવાસ ક્યારેય પણ પૂર્ણ થતો હોતો નથી. લાઈક ઇટર્નિટી, જાણે કે અનંત કાળ અથવા તો જાણે કે નિરંતર સમય સુધી, અને આ જ રીતે અનંત કાળ સુધી મનુષ્યનું જીવન ચક્ર એક બાજુથી એક અવસ્થામાંથી બીજી અવસ્થાની અંદર પ્રવેશી જાય છે, અને આ જીવન ચક્ર આમનામ ચાલે છે અને મનુષ્ય જન્મ એને મળે છે. આખું કાવ્ય તમારે લેસનની અંદર એક વખત જોઈ લેવાનું છે. સ્પેલિંગ લખી લીધા પછી કાવ્ય છે એનું ઇંગ્લિશ અને ગુજરાતી બંને તમારે ચોપડાની અંદર લખવાનું છે. તમે કઈ રીતે લખશો એ હું તમને કહું. એક પેરેગ્રાફ ઇંગ્લિશ આખો લખી લેજો અને એક પેરેગ્રાફ આખો ગુજરાતી લખી લેજો. એક એક પેરેગ્રાફનું ભાષાંતર તમારે લખી લેવાનું છે. હવે આવતા લેક્ચરની અંદર આપણે પોએમ નંબર 2 ધ યુઝફુલ પ્લાઉ શીખશું.